नवी दिल्ली में आज थी शुरू थशे G20 देशों विदेश मंत्रीओनी बैठक, तो गुरुग्राम पण शुरू थशे भ्रष्टाचार विरोधी G20 देशों कार्य समूहोनी बैठक। भ્રષ્ટાચારના ગંભીર આરોપો વચ્ચે ઘેરાયેલા દિલ્હી સરકારના બે વરિષ્ઠ મંત્રી મનોજ સિસોદિયા અને સત્રેન્દ્ર જૈને આપ્યા રાજીનામા। ભાજપ કોંગ્રેસે કાર્યવાહીનું કર્યું સ્વાગત, દિલ્હી સીએમ કેજરીવાલના રાજીનામાની પણ કરી માંગ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે કર્ણાટકના ચામરાજનગરમાં શરૂ કરશે વિજય સંકલ્પ યાત્રાની શરૂઆત। યાત્રા દરમિયાન થશે 80થી વધુ રેલીઓ। ત્રણ પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં આવતીકાલે થનારી મતગણનાની તૈયારીઓ જોરશોરથી। નાગાલેન્ડમાં 4 મતદાન કેન્દ્રોમાં આજે પુનઃ મતદાન। નવ એપ્રિલે લેવાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે કરી જાહેરાત। અગાઉ પેપર લીક થવાના કારણે મોકૂફ રખાઈ હતી પરીક્ષા। ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર। રાજ્યની દરેક શાળાને ધોરણ 1-8 સુધી ફરજિયાત આપવું પડશે ગુજરાતી ભાષાનું શિક્ષણ। 3 નિયમ ભંગ કરનાર શાળાઓને આર્થિક દંડ, તો 4th વખત નિયમ ભંગ કરનાર શાળાની માન્યતા થશે રદ। આજે ઇન્દોરમાં શરૂ થશે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચ। શ્રેણીમાં 3-0ની બઢત મેળવવા મેદાન પર ઉતરશે ભારતીય ટીમ। ભારતના ઓપનિંગ કોમ્બિનેશન પર રહેશે સૌની નજર।